પાણી મળતું નથી, બે બે ત્રણ કલાક લાઈનમાં ઊભા રહીએ, પચાસ પચાસ સાઠ સિત્તેર મહિલાઓ કાયમ એક ત્રણ ચાર કલાક ઊભા રહો તો એને એક ઘડો પાણી મળે છે. અમારા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા ચાલી રહી છે, તે આ પાણીની સમસ્યાનો કોઈ પણ હલ થતો નથી. અમારા એડાલ ગામમાં પાણીની ખૂબ સમસ્યા છે, કોઈ પાણી મળતું નથી, બે બે ત્રણ કલાક લાઈનમાં ઊભા રહીએ, પચાસ પચાસ સાઠ સિત્તેર મહિલાઓ કાયમ એક ત્રણ ચાર કલાક ઊભા રહો તો એને એક ઘડો પાણી મળે છે. પાણી અમારે આમ તો ત્રણ વર્ષ જેવું થઈ ગયું, ખૂબ તકલીફ પડે છે. કાયમ ત્રણ કલાક ઊભા રહેતા નેટ એક ઘડો પાણી મળે. પીવાના પાણીનો મેઇન પ્રશ્ન છે કે દરરોજના કજિયાતા એકોતરે પાણી આવે ને વળી નહીં આવે, બે ટાઈમ પાણી પૂરતું મળતું નથી. જળસે નળ જે સરકારનો ટાર્ગેટ હતો કે ભાઈ જળસે નળ ચોવીસ કલાક પાણી મળશે, એની જગ્યાએ આઠ કલાકે પાણી પૂરતું મળતું નથી. અમારા ગામની આબાદી કમસે કમ 1800 થી 2000ની આબાદી છે. મારે ઘરે કેટલું કામ પડ્યું હોય, નાના બાળકો હોય, છોકરોને શાળાએ જવાનું હોય તો શાળાએ જવામાં પણ લેટ થઈ જાય, છોકરો નાવા ધોવા વગર જોઈએ તો સાહેબો ફરિયાદ કરે. અમારા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી પાણીની સમસ્યા ચાલી રહી છે, તે આ પાણીની સમસ્યાનો કોઈ પણ હલ થતો નથી. સરકાર કહે છે કે બેટી બચાવો બેટી પઢાઓ આ અભિયાનથી બાળકીઓને ભણાવી જોઈએ, પણ બાળકીઓ પાણીની સમસ્યાના કારણે પાણી ભરવા આવવા આવતી હોવાથી તેઓ સ્કૂલમાં પણ સમયસર જઈ શકતી નથી, તેઓનો અભ્યાસ ખૂબ જ બગડે છે. પાણીની સમસ્યા અભ્યાસ પર ખૂબ જ અસર કરે છે, તેથી આ સમસ્યાનો હલ કરવો ખૂબ જ જરૂર છે. પશુપાલન તો અમે તો અમુક ઘર રાખીએ ને અમુક તો નહીં રાખતા સાહેબ, કેવી રીતે રાખવું? પાણી વગર ખાવા માલ ઢોરનું ખેતરમાં પાણી છે નહીં, શું નાખવું? નિયરણ મજૂરી માથે નેઠ અમારો રોજગાર ચલાવવા, અમે માલની સાર વેસાતી, પાણી વેસાતું, ટંકર લાવવા તોય વેસાતું, પાંચસો પાંચસો રૂપિયા ટંકરવાળા લઈ. ભૂગર્ભ જળ જતું રહ્યું હોય, અમને ખેતી લાયક પાણી મળતું નથી. એ ટાઈમે અમારી ખેતી 90% થતી હતી, આજની તારીખમાં 10 થી 15% ખેતી મોડ થાય. હાલમાં ધાનેરા તાલુકાના દરેક ગામોના તલાટીઓને આ અંગે સૂચના અમે આપી છે કે પાણીની જો કોઈ તંગી હોય તો અમને જણાવવી. તો બે કે ત્રણ ગામમાં પાણીની તંગી હતી તો તેના માટે અમે પાણી પુરવઠા વિભાગને પાણીની વ્યવસ્થા કરવા માટે જણાવી દીધું છે.